कृष्णकांत भाई वखारिया, ये चार अर्जी हुकूमत ना स्वतंत्र सेनानियों बहुमान करवामां आव्युं। ये चारे चार स्वतंत्र सेनानियों मंच पर बिराजेला बीजा बधा विशिष्ट महानुभावो वंदनीय संत वृंद सज्जनों अने बहनों, प्रजा महान होय तो राष्ट्र महान बने, प्रजा जो महान न होय तो तमे लाख प्रयत्न करो तो पण कदी राष्ट्र ने महान बनावी शकाय नहीं। प्रजा महान बनती होय छे चार कारणों थी, अने प्रजा अधम बनती होय छे एना चार उल्टा कारणों थी। पहला में पहला ये जोवानुं के प्रजा संगठित छे, जो आखी प्रजा कांतणे वणायेली होय दोरडानी माफक तो ये प्रजा महान छे। आ इतिहास नुं पुस्तक आपवामां आव्युं बधाने भेट, मैं जोयुं मने आनंद थयो। एनो एक बीजो भाग छे भारत में अंग्रेजोना युद्धो, एमां तमे जोजो आखा 200 वर्षना अंग्रेजोना इतिहास में एवं कदी पण कोई जगह बन्यो के आ बाजू थी 100-200-500 अंग्रेजो आव्या होय, आ बाजू थी 100-200-500 आव्या होय, अने बन्नेना वच्चे घमासाण युद्ध थयो होय। अंग्रेजों ने कदी पण तमे अंदर अंदर लड़ता जोया? हाँ, आपणे तो लड़्या। तमने नवी लागशे, प्लासीना युद्ध में सिराजुद्दौलानी पासे 65,000 नो लश्कर, अने रॉबर्ट क्लाइवनी पासे मात्र 3,000 नो लश्कर, पण आ 3,000 ना लश्कर वाळाए 65,000 ना लश्कर वाळाने 1/2 कलाक हरावी। 3,000 नो लश्कर छे ए संगठित हतो, पेला बधा फूटेला हता, फूटी गेला हता। महान प्रजा नु आ लक्षण छे, एमां एकता होय। अंग्रेजो एटला माटे दुनिया उपर राज करी शक्या कि हमेशा त्यारे ने आजे पण 5 वर्ष के 7 वर्ष वायसरोयना पूरा थाय एटले पछी जता ज रहेवा, एमने विदाय करवा माटे आंदोलन ना करवा पड़े, तोफानो ना करवा पड़े, एनो टाइम पूरो थाय एटले जतो रहे। चले अपने संगठित नता, अने अपने संगठित नता एमा एक कारण नहीं पर अनेक कारण छे। धर्म थी संगठित नता, समाज थी संगठित नता, अने अपना मा राष्ट्रवाद जेवी वस्तु ज नथी। जे राजा करे एने सलाम करवानी, राष्ट्रवाद शुं कहेवाय? एटले આપણો આખો દેશ ને આખી પ્રજા હજારો હજારો સંપ્રદાયોમાં વહેંચાય। આજે 20,000 સંપ્રદાયો છે ભારતમાં, 20,000, અને નવા 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 થયા જ કરે છે। જરા કઈ શક્તિ આવીને એક નવો સંપ્રદાય ઉભો કર્યો, જયારે તમે એક નવો સંપ્રદાય ઉભો કરો એટલે એક નવો ભગવાન ઉભો કરો, નવું નામ ઉભું પડે, નવું શાસ્ત્ર ઉભું કરવું પડે, નવું તિલક ઉભું કરવું પડે। અને દુર્ભાગ્ય એ છે, વિભાજકો પૂજાય છે અને સંયોજકો દુભાય છે। જે સંયોજન કરનારા છે એ દુભાય છે બિચારા। જો તમને ટોળું બનાવતા આવડે, અને ટોળું થશે ક્યાંથી? આમાંથી કાપીને જ થવાનું છે, ઉપરથી કોઈ ટોળું આવવાનું નથી। વિભાજન જ વિભાજન, જે પ્રજાને સરવાળાનું ગણિત નથી આવડતું, ગુણાકારનું ગણિત નથી આવડતું, માત્ર બાદબાકી ને ભાગાકારનું જ ગણિત આવડતું હોય, એ કદી મહાન થઈ ન શકે। એની ગુલામીનું મૂળ કારણ તો અહીંયા જ છે। ગાંધીજી એક એવા થયા કે જેમણે આ દેડકાની પાનસીરીને જોખવાનો પ્રયત્ન કર્યો, ખરેખર ગજબનો પ્રયત્ન। ધાર્મિક દ્રષ્ટિએ પ્રાચીન કાળમાં બુદ્ધે થોડું કામ કર્યું, બીજા લોકોએ થોડું થોડું કામ કર્યું હશે,
પણ રાષ્ટ્રવાદને લઈને આઝાદી માટેનું જે આખું આંદોલન, એ આખા આંદોલનમાં પહેલો પ્રશ્ન હતો કે આ દેશને એક કેવો કેવી રીતે કરો. હિન્દુ મુસલમાન લડી રહ્યા છે, હિન્દુ હિન્દુની અંદર લડત ચાલી રહી છે, એકવાદ વિખવાદ વિખવાદ છે. પણ છતાં એમણે પ્રયત્ન કર્યો અને એમને ઘણી સફળતા મળી. મારે તમને એ કહેવું જોઈએ વહીવટ વાણિયા, અને અહીંયા જે આઝાદીની લડતમાં બે ત્રણ તો વાણિયા જ છે, નવાઈ લાગે. એક બ્રાહ્મણ છે અને એક બે વાણિયા છે, આમાં ક્ષત્રિય તો એક જ નથી. અને ગુણવંતભાઈ છે એ 303 બંદૂક છે, અને બજા મમદા માટે જે વિશેષણો વાપર્યા એ તો મને એમ લાગે કે જે કોઈ બધા સંસ્મરણો લખે એમાં આ વિશેષણ લખે ગુણવંત ઉવા છ, એટલે પહેલી વાત છે પ્રજાને સંગઠિત બનાવવી જોઈએ. મને એમ લાગે છે કે 1947 પહેલા આ પ્રજા જેટલી સંગઠિત હતી એટલી આજે નથી. આજે તો વિભાજન વિભાજન ધર્મથી એ નથી, સમાજથી એ નથી. પહેલો જે એને કહ્યું મુકુલ કરારથી મણી દે થયું પડે બારડોલીમાં, એ હરિજન ને પરણનાર બેન છે. આજે મેં એમના દર્શન કર્યા છે ત્યારે આ બધું સહજ થઈ શકતું. હવે તો પરિસ્થિતિ એવી છે, પેટા ભાગ એના પેટા ભાગ એના પેટા ભાગ 500 કિલોમીટર દૂર આવીને અહીં સુરતમાં વસેલા લોકો પૂછે છે કે તું હલાર્યો કે ગોહલી ગોહિલ્યો કે કયો છે. અને હલારી ગોહિલવાડી અંદર અંદર લડે પટેલો, અભિજાની તો વાત જ શું કરવાની છે. અને આવી પ્રજાના કાન પારકા માણસો આવી વીંધતા હોય છે, પોતે પોતાના કાન વીંધી નથી શકતા હોય. એટલે આપણી ગુલામીનું એક મૂળ કારણ છે આપણી એકતા નથી. હું એમ સમજો છું કે ધાર્મિક રીતે આ બહુ મોટી કમજોરી છે. 1 લાખ મુસલમાનને તમે ઈદની નમાઝ પડતા એક સાથે શાંતિથી જોઈ શકો છો. કોઈ જગ્યાએ 5,000 હિન્દુઓને એક સાથે બેસીને ધ્યાન કરતા પ્રાર્થના કરતા જોવા મળ્યા. માલ ધક્કો હસતા નાથ દ્વારા જઈને જુઓ કેવી રીતે લોકો દર્શન કરે છે, એકબીજાને પૂર્ણિમા મારો. કુંભમેળામાં જઈને નાવા માટે લોકો શું કરે છે. પહેલા કુંભમેળો ભરાતો અને અંગ્રેજોની વ્યવસ્થા કરતા આખા ઇન્ચાર્જ, આખા કુંભમેળાનો ઇન્ચાર્જ છે ઘોડાઓ પર, ત્યારે તો તાળીઓ દીપોની નહીં. એ જોયા કરે ને એને કહ્યું કે 60 લાખ માણસો એક સાથે ભેગા કરે છે. ત્યારે અત્યારે તો 2-3 કરોડ થઈ જાય છે. આ 60 લાખ માણસો જો અમે એક એક આંગળી મારે ને તો અમે અહીંથી દેશ છોડીને ભાગી દીધો. આ મેળો બંધ કરવો જોઈએ, આ મેળો વિખરી નાખવો જોઈએ, આવા મેળાની પરવાનગી નહીં આપવી જોઈએ. પણ એને આમ ઘોડા ઉપર જોયું અને પછી ખડખડાટ હસ્યો. એને કહ્યું ના ના, મેળો બંધ કરવાની જરૂર નથી, કશો વાંધો આવવાનો નથી. અહીંયા પ્રત્યેક વ્યક્તિ છે એ બીજાને કોણી મારે છે, કોઈ છે કોણ છે સરવાળો નથી. હું હર ગંગે હું ન હું, તારું જે થવું હોય થાય, તારું જે થવું હોય. અરે આ પ્રજા ઉપર તો વર્ષો સુધી રાજ કરી શકાય. જે લોકોની વ્યાયામ એમણે આત્માની વાત કરી, પરલોકની વાત કરી, કુંડલી જગાડવાની વાત કરી, સાક્ષાત્કારની વાત કરી, શક્તિપાતની વાત કરી, એકતાની કોઈ વાત. તો મારો ભાઈ છે, મારી જોડે બેસ, આપણે બે સાથે જમશું, એવી તો કોઈ વાત જ. અને વાત ના કરી એના પરિણામ આપણે ગુલામીમાં ભોગવવા પડે. પહેલો મુદ્દો છે, તમારે હજુ પણ પ્રજાને એક રાખવી છે. અને પ્રજાને જો એક રાખવી હોય તો પહેલા નજીકના સમૂહ સાથે એકતા કરો. દૂરનો સમૂહ તો પછીની વાત છે, પણ જે તમારા નજીકનો સમૂહ છે, જેનું સ્ટાન્ડર્ડ છે, લિવિંગ સ્ટાન્ડર્ડ છે, તમારા જેવું જ છે, એની સાથે તો પહેલા એકતા કરો. બીજું કારણ છે, તમારે જો પ્રજાને મહાન બનાવવી હોય અને એને ગુલામ થતી અટકાવવી હોય, એની મહત્વાકાંક્ષાને કદી મારો નહીં. અંગ્રેજો આખી દુનિયા ઉપર કેમ ફરી વળ્યા, આપણે કેમ ના ફરી વળ્યા? એવું શું હતું? એ રોટલાની શોધમાં નીકળ્યા કે કઈક રોટલો મળે, કઈક નોકરી મળે,
ચાલો સુરત જઈ નીકળ્યા છીએ, એવો કઈ એને પેટ માટે નીકળ્યા હતા. પ્રજાના અંદર મહત્વાકાંક્ષા હોવી જોઈએ. મારે હમણાં થોડા દિવસ પહેલા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ જવાનું થયું, એનું પુસ્તક છે, વાંચજો, વાંચવા જેવું છે. જેમ્સ કુક, ઇંગ્લેન્ડનો જેમ્સ કુક છે, એ જમાનામાં પોતાના વાહન લઈને 3 વાર એને દુનિયાના ચક્કર માર્યા. કોલંબસ નીકળ્યો, વાસ્કોડી ગામા નીકળ્યો, એ બે તો પ્રસિદ્ધ છે, પણ એ બે કરતા પણ મારી દ્રષ્ટિએ જેમ્સ કુક છે એને વધારે સમુદ્રને ડખો, અને એને ઓસ્ટ્રેલિયા શોધી કાઢ્યો, ન્યુઝીલેન્ડ શોધી કાઢ્યો. અને આજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ તમે જુઓ તો બિલકુલ યુરોપ છે. આપણને કેમ ના સૂચે? કારણ કે આપણી મહત્વાકાંક્ષા જ નથી. આપણી પાસે બે કારણો હતા. એક દર્શન તો એવું હતું કે અડધો રોટલો ખાઈને બેસી પણ કાલ મરી જવાનું છે, કઈ ભેગું આવવાનું નથી. બસ આ ભેગું નથી આવવાનું ને એની જ વાતો કરવા. અમે સાધુઓ 2-4 મહિના ચાતુર્માસ કરીએ એટલે એક જ વાત કરવાથી કશું ભેગું આવવાનું નથી. આ એ વાત જુદી છે, ચાતુર્માસ કરીને જઈએ એટલે અમે પાછા થોડું ઘણું ભેગું લેતા જઈએ. પેલા ને તો આજ સમજાવવાનું બધું અહીંનું અહીં જ રહી જવાનું. બસ એની ઈચ્છા શક્તિ મારી નાખ. બુદ્ધને કોઈએ પૂછ્યું દુઃખનું મૂળ શું છે, અને એને જવાબ આપ્યો દુઃખનું મૂળ ઈચ્છા છે. જો તમારે દુઃખી ના થવું હોય તો ઈચ્છાને ત્યાગ કરો. આ 3 દર્શન છે. અને ઈચ્છાનો ત્યાગ કરવા ઉપર આખો ભાર મૂકી ગયો. તમને આ લેવાનું મન થયું, આ લેવાનું મન થયું, ના મળ્યું એટલે દુઃખી થયા. કશું જોઈતું જ નથી, કશું લેવું જ નથી, કોઈ અપેક્ષા જ નથી. એના પરિણામે આવ્યો તમારી ઈચ્છા શક્તિ મરી ગઈ. ઈચ્છા શક્તિ મરી જાય એટલે ક્રિયાશક્તિ આપોઆપ મરી જાય. ક્રિયાશક્તિ મરી જાય એટલે તમે મોટા કામો ના કરી શકો. આખો માણસ છે અધ્યાત્મના નામે ઉદારલક્ષી થઈ ગયો. કઈ જવું મને કઈ ભિક્ષા આપે, આજનો દિવસ મારો પાર થઈ જાય, બસ જીવી ગયો, ખાઈ જીવી ગયો. બસ અહીંયા અમારે ત્યાં દુર્ગા સપ્તસતી છે, એમાં કહ્યું યાદ એવી સર્વભૂતેષુ ઈચ્છા રૂપે સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમ. હે મા, તું ઈચ્છા રૂપથી બેઠેલી છે અને ઈચ્છા રૂપથી હું તને પગે લાગું છું. બધું મરવા દેજો પણ ઈચ્છાને ના મરવા દેશો. ઈચ્છા નહીં મરે, અને એ ઈચ્છાને જયારે રાષ્ટ્રને સમોની દ્રષ્ટિએ મોટી બનાવો એટલે મહત્વાકાંક્ષા થઈ જાય. મહત્વાકાંક્ષા થઈ જાય એટલે તમારા અંદરથી મોટા કાર્યો કરવાની શક્તિ ઉભી થવા લાગે. મારે મારા ગામમાં એક હાઈસ્કૂલ બાંધવી છે, એક કોલેજ કરવી છે, આટલા ચેક ડેમ બાંધવા છે. હું કઉ જવા દો ને, ચેક ડેમ બાંધવાને શું કરવાનું છે? કાલ મરી જવાનું છે. અને આ વસ્તી તો માગે છે, તો દુકાળ જ માગે છે. તમે તમારા આત્માનું કલ્યાણ કરો. હવે આત્માનું કલ્યાણ કરનારો પેલા દુકાળના લોકો પાસે જે પહેલો રોટલો માગશે, મને રોટલો ખવડાવો. પરાવલંબી જીવન જીવવાનું છે. એટલે ભારતમાં જે દર્શન આવ્યું એ 2 રીતનું આવ્યું. એક તો મહત્વાકાંક્ષા વિનાનું, અને બીજું છે આવડ છટ્યું આવ્યું. જશો નહીં અભળાઈ જશો. ધર્મ પાળવા, ધર્મ સાચવી લો. અને વિવેકાનંદે લખ્યું છે ભારતનો આખો ધર્મ પાણિયારામાં ને રસોડા, પાણિયારામાં ને રસોડા. તમે પાણિયારું સાચવી લો અને રસોડું સાચવી લો એટલે તમે ધાર્મિક. તમારું પાણી કોઈ અડી ના જાય, રસોડામાં કોઈ અડી ના જાય તો તમે કેવી રીતે? તો આખી દુનિયા તમારા માટે પડી છે, તમે બહાર તો નીકળી જ ના શકો. જે દેશ સમુદ્રથી અબડાય, કેમ આપણે વાસ્કોડી ગામા પેદા ના કર્યો? આટલો બધો દરિયા કિનારો છે, કોલંબસ કેમ પેદા ના કર્યો? આપણે જેમ્સ કુક કેમ ના પેદા કર્યો? કારણ કે એ દર્શન જ નતું, એ અપેક્ષા જ નથી. હું કાશીમાં રહેતો ત્યારે મારા પંડિતજી એકવાર મને સંભળાયો, મને કે દેખો સ્વામીજી અંગે બંગે કલિંગે ચ દ્રવિડે ગુર્જરે તથા સૌરાષ્ટ્રે ચ દેશે ગત્વા પુનઃ સંસ્કાર મળે. આટલા દેશોમાં તમે જાઓ તો જનોઈ બદલી નાખવાની, આ બધા ભ્રષ્ટ દેશો છે. અંગ બંગ કલિંગ દ્રવિડ ગુજરાત સૌરાષ્ટ્ર આ દેશમાં જવાય જ નહીં. પવિત્ર તો આ ગંગા કિનારે આવી ગઈ. બસ ગંગા કિનારે પવિત્ર, ગંગા કિનારા વાળા એમ સમજે કે આ બધા ભ્રષ્ટ છે. આ
હવે તમે તમારા જ ભાઈઓને ભ્રષ્ટ માનો તો તમે બહાર શું જવાના હતા, અને બહાર નહીં જાઓ તો તમારો વિકાસ કેવી રીતે થવાનો હતો? તમને ગૂંચળું બનાવી દેવા અમારા લોકો એવા એવા. મને એક માણસ રાજકોટમાં મળ્યો, મને કહે મહારાજ મેં પૂછ્યું કે હું કદી જલેબી નથી ખાતો, ઓકે? મને કે ગૂંચળા હોય ને એટલે આંતરડા જેવું દેખાય એટલે આપણાથી ના ખવાય, આમ ગોળ ગોળ ગૂંચળા હોય. બીજો કે હું ટમાટર નથી ખાતો, બીજો કે હું ગાજર નથી ખાતો. મેં ધીરે ધીરે કહ્યું તમે બેંકોની બેંકો ખાઈ જાઓ છો, તમને જલેબી ખાવામાં ગૂંચળા દેખાય છે, તમને ટમાટરમાં લાલ દેખાય છે, પણ આખી બેંક ખાઈ જવી હોય ત્યારે તમને કોઈ વાંધો આવતો? હવે આ અને આમ લાલ આ ગુલામ ના થાય તો આ થાય છે. પ્રજા એવી હોવી જોઈએ કે વટલાય છે. શા માટે વટલાય છે? વટલાવાનું કારણ આ ચોખ્ખાઈ હોવી જોઈએ. ગાંધીજી કહ્યું ચોખ્ખાઈ હોવી જોઈએ. અંગ્રેજોની રસોઈ કરનારા મોટા ભાગે બધા હરિજન કાં તો ચમાર હોય કાં તો વણકર હોય, અને ચમાર અને વણકરના હાથની રસોઈ જમેલો એ કલેક્ટર કે ડીએસપી એના બંગલે કોઈ લાંચ આપવા ના દઈ શકે. કોઈની તાકાત નહીં કર્યા બંગલે જઈને કોઈ લાંચ આપી આવે, એની પત્નીએ કોઈ કોપલો આપી આવે ફળનો, કોઈની તાકાત નહીં. જેવા હાથની રસોઈ કહો એવું મન થાય, ક્યાં મન થયું? અને આપણા બધા સાહેબો હવે ના કહીએ એટલું જ સારું છે, એમની કશી ના વાત કરો એટલી જ સારી છે. એટલે આ બે દર્શનોએ, એક આચાર દર્શન એક વિચાર દર્શન, એ દર્શનોએ તમારા અંદર જે મહત્વાકાંક્ષા જાગવી જોઈએ. ઓહો, આંદામાન ને નિકોબાર ભારતનો હોવું જોઈએ, ઓસ્ટ્રેલિયા ઉપર ભારતની ધ્વજા ફરકવી જોઈએ, ન્યુઝીલેન્ડ ઉપર ભારતની ધ્વજા ફરકવી જોઈએ, નહીં એવો વિચાર જ નહીં કરવો. કાલ મરી જવું છે, કઈ ભેગું આવવાનું નથી. અમે સાધુઓ રાત દિવસ આનું આ જ માંગણીમાં ભલે રાખીએ કે પહેલા તપેશ્વરી ને તપેશ્વરીથી રાજેશ્વરી અને રાજેશ્વરીથી પાછા નરકેશ્વર માટે ભાઈ આત્માનું કલ્યાણ કરો. પ્રજાને જો મહાન બનાવવી હોય અને એને ગુલામ થતી અટકાવવી હોય તો એનું દર્શન સુધારવું જોઈએ. દર્શનમાંથી દ્રષ્ટિ આવે છે અને દ્રષ્ટિમાંથી સૃષ્ટિ બને છે. જેવું તમને દર્શન આપ્યું હશે એવી તમારી દ્રષ્ટિ બનશે અને દ્રષ્ટિમાંથી તમારી સૃષ્ટિ થશે. એટલે આ બે કારણ. ત્રીજું કારણ છે પ્રજાની અંદર સાહસ શૌર્ય હોવું. માફ કરજો, થોડીક પ્રજાને બાદ કરીએ તો આખી ભારતની પ્રજા પહેલા ને અત્યારે પણ લગભગ નમાલી છે. તમને ગમે કે ના ગમે થોડીક મુઠ્ઠી પર પ્રજાને બાદ કરો, થોડા શીખો, થોડા ડોંગરા, થોડા ગુરખા, થોડા મરાઠા, થોડા રાજપૂતો, બસ બાકી તો બધું. પછી વિદેશીઓ જે આવ્યા એમને તો આખી પ્રજા સાથે લડવાનું હતું જ. તમે થોડા રાજપૂતોને હરાવો એટલે આખું આખું રાજ હાલી ગયેલું છે. વણિયા, બ્રાહ્મણ, ફલાણા, સહી, સુથાર, ખેડૂતો એ તો બધા હથિયાર પકડતા જ નથી, હથિયાર પકડવા જ નથી દીધા, એ કદી યુદ્ધ કરી જ ન શકે. ત્યારની વાત એવા તો હું આજની વાત કરું છું. આજે કોઈ ગામનો વાણિયો હાથમાં તલવાર લઈ નીકળે કેવું લાગે? આખા ગામમાં એક વાણિયો હોય, અરે ખભા ઉપર ધાર્યો મૂકી નીકળે તો કેવું લાગે? હા, શેઠનો મગજ ખસી ગયો છે. જાણે કે શસ્ત્રોને ને આને કઈ લેવા દેવા જ, પ્રજાને શસ્ત્ર વિમુખ કરવામાં આવે અને શસ્ત્ર વિમુખ થવાના કારણે હું તમને પટેલોની જ વાત કરું. પટેલ હમણાં જેમ કહ્યું ને બહુ સરસ વાત કહી કે જયારે અમરાપુર ઉપર આ લોકોએ આજી હુકુમતના સૈનિકોએ હુમલો કર્યો તો પટેલોના કપડા ઉપર શરીર ઉપર કપડું હતું. એટલી ગરીબી, એટલી ગરીબી, એટલી ગરીબી તેમના શરીર ઉપર કપડા જાણવા ઠેકાણા નથી. મેં મારી નજરે આ બધું જોયેલું. એનું કારણ શું? કારણ કે પટેલોની પાસે કલમ નહીં, પટેલોની પાસે ત્રાજવું નહીં, પટેલોની પાસે તલવાર નહીં. જે પ્રજા પાસે આ ત્રણેયમાંથી એકે ના હોય એની દુર્દશા થાય એ વેઠ જ કરે. એને એને પહેલા કલમ આપવામાં આવી, એને ત્રાજવું આપવામાં આવ્યું, એને શસ્ત્ર આપવામાં આવે, પ્રજા મહાન બને, વાપ મહાન થઈ જાય, પછી એ વેઠ ના કરે. આજે તમારી પાસે ત્રાજવું છે, તમારી પાસે વ્યાપાર છે, તમે ઉદ્યોગપતિઓ થયા, આખી દુનિયા ઉપર જ્યાં જુઓ ત્યાં પટેલ પટેલ પટેલ. તમારી પાસે કલમ છે, સારામાં સારા ભણેલા છેલ્લી કક્ષાના બધા પટેલો છે, અને સરદાર પટેલ
આપેલ છે, હું એમ માનું છું. કોઈ પણ કડવો હોય કે લીંબુ હોય કે કોઈ પટેલ હોય, એને તો સરદાર પટેલ ને દિવસમાં એક વાર નમસ્કાર કરવા જ. એને આખી પટેલ કોમને એક આપ્યું, જો અમારો એક માણસ છે અને એ એવો છે કે 55 વર્ષમાં આપણે એવો બીજો કોઈ પેદા નથી કરી શક્યો. આ 55 વર્ષમાં હજારો રાજનેતાઓ થયા, પણ સરદારની તોલે મૂકી શકાય એવો એક પણ માણસ આપણે પેદા નથી. બહુ થોડું જીવ્યા, આઝાદી પછી વધારે જીવી ના શક્યા, પણ 2-2.5 વર્ષ એટલે જે માંડ મળ્યા, એ 2 વર્ષમાં એમણે જે કામ કર્યું, અને એ કામ ના થયું હોત તો આ દેશનું શું થાય. અંગ્રેજોએ જે આઝાદીની શરતો મૂકેલી એમાં 2 ભાગ તો કર્યા, પાકિસ્તાન ને હિન્દુસ્તાન. પણ હિન્દુસ્તાનમાં જેટલા રજવાડા એને છૂટ આપી, તમે પાકિસ્તાનમાં ભણો, હિન્દુસ્તાનમાં ભણો અથવા સ્વતંત્ર થઈ જાઓ, આવી છૂટ આપી. અને છૂટ છે એનો લાભ લેવા માટે ઘણા લોકો તૈયાર થઈ ગયા. એનો લાભો ઇતિહાસ મારે અત્યારે તમને કહેવો નથી. પણ એમાં 2 રાજ્યો, નિઝામ હૈદરાબાદ અને જુનાગઢ અને કાશ્મીર, 3 રાજ્યો. રાજકારણ છે ને, રાજકારણ અને અર્થકારણ એટલે વ્યાપાર ઉદ્યોગ, એમાં એક ચાસણી બંધાતી હોય છે. જેમ પેલો મોહનથાળ બનાવવાનો હોય ને, તેની ચાસણી બંધાતી. અને કુશળ રસોઈ હોય એને શેકવાની કુશળતાની જરૂર નહીં, ચાસણી જોવાની કુશળતા, શેકનારા શેકા કરે. જ્યાં તાર બંધાયો અને પછી જો તમે એમાં દળ નાખી દો તો મોહનથાળ સરસ છે, પણ ચાસણી બંધાઈ નથી ને તમે દળ નાખો તો એ શીરા જેવું થઈ જાય. અને એક તાર, દોઢ તાર, 2 તાર, 3 તાર, 4 તાર નાખો અને હજુ તમે ના નાખો પછી નાખો તો પથરો જ થઈ જાય. રાજનેતા કુશળ રસોયાની માફક એને ચાસણી જોતો આવડવી. સરદાર પટેલને એ ચાસણી જોતો આવડતી. એમણે જોયું કે આ 2 ફોડલા છે, બહુ જલ્દી ફોડી નાખવા જોઈએ. થશે 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 કરવાથી કામ થવાનું નથી. અને જુનાગઢની પાસે ખાસ જમા પાસું એ હતું કે એને દરિયો હતો, નિઝામને દરિયો નહોતો. નિઝામે ગોવા પોર્ટુગીઝને કહ્યું, તું મને ગોવા આપ. એ વખતે એને કહ્યું, 5 અબજ રૂપિયા હું તને આપું. બાકી એને કોઈ દરિયો નહોતો. આ જુનાગઢની પાસે તો સમુદ્ર હતો. અને જુનાગઢનો નવાબ એટલો ખરાબ માણસ હતો. જુનાગઢનો અને બધા ઘણા નવાબો ત્યાં થયા, એમના ઇતિહાસ જોશો તો બહુ સારા નવાબો થયા. ખરાબ હતો એનો મંત્રી. અને એ મંત્રી શાહ નવાજ ભુટ્ટો, એના જ વારસદારો પાકિસ્તાનમાં ગયા. અને જુલ્ફિકાર અલી ભુટ્ટો અને બેનઝીર ભુટ્ટો એ જ વારસદારમાં. ભુટ્ટો શબ્દ ઉર્દુ વાળાએ બનાવ્યો. કાઠિયાવાડમાં ભૂતો અટક છે, ભૂટો ભૂતો. લુહાણામાં છે, પટેલોમાં છે, અમે છે. આ બધા ભૂટો લુહાણામાંથી ચીન થયેલા. એટલે એ મંત્રી જે હતો ને, મંત્રી રાજાના નવાબના કાનભરમાં આવ્યો, પાકિસ્તાનમાં ભળો, પાકિસ્તાનમાં ભળો, પાકિસ્તાનમાં ભળો. અને રાજ નવાબ તો રંગીલો માણસ, એને કેટલી બેગમો, કેટલા કૂતરા, કેટલું બધું. એને રાજને શું લેવા દેવા. સૌરાષ્ટ્રનો ઇતિહાસ તમે જોજો, જયારે જયારે પણ કોઈ નાગર બ્રાહ્મણ દિવાન થયો છે ને, સ્ટેટ બહુ સરસ ચલાવે છે. નાગરોની આ ખાસિયત છે. અને નવાબ ચક્કરમાં આવી ગયો, ચક્કરમાં તો આવી ગયો, મોડું થઈ ગયું, હવે શું કરવું. તરત જ વલ્લભભાઈ પટેલે જોયું, ચાસણી બંધાઈ ગઈ છે. મુંબઈમાંથી શામળદાસ ગાંધીને ઉભા કર્યા. અને આવા ગુણવંતભાઈ ને જસવંતભાઈ ને આવા બધા કેટલા જુવાન થનગનતા લોહીવાળા, તમે આટલી વૃદ્ધાવસ્થામાં આ જુઓ છો ત્યારે, જયારે એ 20-24 વર્ષના હશે ત્યારે કેવા હશે. 20-24 વર્ષના હશે ત્યારે નહીં ખાવાની પડી, નહીં ઊંઘ નહીં પડી, નહીં કાંટા કાંકરા ફલાણું ફલાણું, રાત દિવસ. એ તો કોણ ઇતિહાસ લખે. કોઈ ફરી એ ઝવેરચંદ મેઘાણી જન્મે અને પેલા પાડિયાને જેમ સજીવન કર્યા, એમાં જુનાગઢના અરજી હુકુમતના આ જીવતા પાડિયા અને મરી ગયેલા જે પાડિયા છે, એ પાડિયાઓને જો સજીવ, આખા દેશને પ્રેરણા મળે એટલી મોટી એમાંથી આખો ઇતિહાસ સમજી શકાય એટલો બધો ઉભો થઈ શકે. અને એ તરત જ એનું પરિણામ આવ્યું, અમરા પર લીધું. ભાઈએ જે વાત કરી તમે જોઈ શકો, જાણી શકો છો. મોટી પર આ વાણિયાના છોકરા, બ્રાહ્મણોના છોકરા. મારું એમ કહેવું છે કે
અહિંસા ખરી, આપણે કોઈ અહિંસાના વિરોધી નથી, પણ વીરતા હોય તો જ અહિંસા, જો વીરતા ના હોય તો અહિંસા એ માત્ર નમાલાપણાને ઢાંકવાનો આદર્શ છે. અને આદર્શ તો આપણે સેંકડો વર્ષોથી સ્વીકાર કરી લીધો છે. બૌદ્ધોની અહિંસા જુદી છે, જૈનોની જુદી છે. બૌદ્ધોની અહિંસા માનવીય સંબંધો સુધી સીમિત છે, રાજા રાજા અંદર ના લડે, માણસ માણસ અંદર ના લડે એ માટેની છે, બરાબર છે, પણ પશુ પક્ષીઓ માટે નથી. એ તો બધા માંસાહારી છે, આજે પણ છે, પહેલા પણ હતા, આજે પણ છે. એ બધા મુસ્લિમો કરતા વધારે માંસાહારી છે. એમની અહિંસા માનવીય અહિંસા છે. જૈનોની અહિંસા છે એ તો કીડી મકોડી મચ્છર ફલાણું 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 ફલાણું, કયા ના મરે, હવાના જંતુઓ ના મરે, પાણીના જંતુઓ ના મરે, એ તો એની પરાકાષ્ઠા સુધી પહોંચી ગયા. અને પરાકાષ્ઠા સુધી પહોંચી ગયા, મારે તેને એવું એક પાક્ષિક આવે છે, મોકલે છે બધા, એમાં લખ્યું છે કે આ ધંધો ના કરવો, આ ધંધો ના કરવો, આ ધંધો ના કરવો, આ ધંધો ના કરવો, આમાં આટલા જીવ મરે છે, આમાં આટલા જીવ મરે છે, આમાં આટલા જીવ મરે છે. મારા ઓળખીતા એક જૈન સજ્જન છે, કરોડાધિપતિ છે, બહુ મોટું દાન આપે છે. એમણે એક વાર મને કહ્યું કે આ માલ, મેં કહ્યું આ તમે આટલા બધા પૈસા લાવો છો ક્યાં? તો મને કે મારી એક કે ફેક્ટરી નથી. કેમ ફેક્ટરી? મને કે ફેક્ટરી તો નથી, પણ કોઈ ફેક્ટરીમાં કોઈ કંપનીમાં મારો શેર પણ નહીં. કેમ? કે કંપનીમાં હું શેર લઉં અને એ કંપનીની ફેક્ટરીનું પૈડું ફરે અને એમાં જે જીવાત ફરે એનું પાક મને લાગે. તો પછી આ તમે પૈસો બધો લાવો છો કે? મને કે માત્ર વકીલાત. હવે વકીલાતમાં પછી પાક ના લાગે. કહેવત છે, વૈદ્ય એવું કઈક છે ને, બધું આખું નહીં બોલું, આખી વાત નહીં બોલું, માત્ર વકીલાત છે. આ પૈસો લાવો, હારું ભાઈ ચાલો બચાવો, જેટલી બધા એટલા જીવા જીવા. આ સુરતમાં જયારે પ્લેગ ફાટી નીકળેલો અને કાઠિયાવાડ આખું અડધું કાઠિયાવાડ ભાગવા માંડેલું, ત્યારે મ્યુનિસિપાલિટી વાળા પેલા ઉંદર છે એને મારવાનો પ્રયત્ન, આટલા લોકોએ ઉંદરનો વિરોધ કર્યો. ઉંદર ના મારા તો નહીં જાઓ, તમારે ઘેર નહીં જાઓ. હમણાં તમને ખબર હશે કે એરપોર્ટના રનવે ઉપર પેલા કૂતરો છે ને, એ કૂતરો કોઈને અકસ્માત કરાવી દે, કૂતરા રખડતા હોય રનવે ઉપર. કોઈ નક્કી કર્યું કે અમને આપણે નિકાલ કરો, એનો વિરોધ કરનાર એમ તૈયાર. લેમને જે થવું હોય થાય, એ તો પૂર્વના કર્મ ભોગવવા થાય, પણ કૂતરાને કશું થવું ના થાય. તમે વિચાર કરો આ કઈ જાતની અહિંસા, અને એ અહિંસામાં વીરતા. એક વાર જૈનોની સભામાં જ કહેવાનું થયું, તમને ખબર નથી, કુમારપાળે જયારે અનર્થનું રાજ્ય સંભાળ્યું, તેને મંત્રી બનાયા વસ્તુપાળ ને તેજપાળ, બે ભાઈઓ, ભાઈ જૈન માણ્યા. પછી બીજા ક્ષત્રિયો રાજપૂતો અંદર 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 વિખવાદ કર્યા કરે, કે આ બકાલા અમને વળી સેનાપતિ બનાવતા હશે, એવું અંદર અંદર બોલ્યા કરે. અને એ વાત ઠીક વસ્તુપાળ ને તેજપાળ ની પાસે પહોંચે. આ તો એક નિયમ છે કે તમે કોઈ પણ ઊંચી જગ્યા ઉપર પહોંચો તો તમારી ઈર્ષા થવાની થવાની ને થવાની, અને ઈર્ષા ના કરાવવી હોય તો ભિખારીઓની લાઈનમાં બેસી જાઓ, કોઈ ઈર્ષા નહીં કરે. કોઈ તમારો કોઈ પેપર વાળો નહીં છાપે, કોઈ કશું મીડિયા વાળાને કઈ પડી નથી, કશું નથી. કુમારપાળે એક વાર સભા વચ્ચે વસ્તુપાળને પૂછ્યું, વસ્તુપાળ તમે વાણિયાને કહેવા, તમે તો ત્રાજવા લઈને જોખો કે આ સેનાપતિનું પદ તને મળ્યું, આપ્યું મેં, આ લોકો બધા વિરોધ કરે છે. એ વખતે જે વસ્તુપાળે જવાબ આપેલો છે કે એક જૈન વાણિયાએ યાદ રાખવા જોઈએ, એને કહ્યું હું વાણિયો છું અને જોખવાનું કામ કરું છું, પણ હું રીંગણા બટાકા નથી જોખતો, હું તો દુશ્મનોના માથા જોખું છું. ગુજરાતના જે અનર્થના જે દુશ્મનો છે એ દુશ્મનોના માથા જોખું. હવે ઇતિહાસ જોઈ લો, એના સમયમાં ગુજરાતની સીમા ઠેઠ માળવા સુધી, ઠેઠ ભીમમાળ સુધી પહોંચાડી દીધેલી. અને આ પણ અહીંયા પણ જોઈએ છે કે આજી હુકુમતમાં પણ સાંભળદાસ ગાંધી વાણિયા બરાબર, મણિભાઈએ વાણિયા જ છે. માણસની દિશા બદલો, એનું દર્શન બદલો, માણસ પાસે તમે જે ધારો એ કામ લઈ શકો છો. પણ એને જો ખોટું દર્શન આપ્યું ને તો સારામાં સારો માણસ
પાર્ટીનો મુદ્દો થઈ જશે. એટલે સરદાર પટેલ છે કુશળ રસોયા, અને કુશળ રસોયાના જેને ચાસણી જોઈ બસ હવે મોડું ના કરે. નવાબ ભાગી ગયો વિમાનમાં પુત્ર પુત્ર લઈને, શાહનવાજી ભાગી ગયો, એ કોઈને ચાર્જ સોંપીને લે તું ચાર્જ સંભાળજે. અને આખું જુનાગઢ છે જે 10-15 દિવસમાં કવર કરી, હજુ પણ પાકિસ્તાનના નકશામાં જુનાગઢ બતાવે છે, એવા કેટલાય ભાગો હજુ બતાવે છે. આને નકશાની લડાઈ કહેવાય છે, આને તમે નાની લડાઈ ના સમજતા. આ નકશાની લડાઈ સુસુપ્ત અવસ્થામાં ચાલે, પણ આવતીકાલે જો તમારી લડાઈ થાય અને ન કરે ના રહે, અને પાકિસ્તાનનું લશ્કર જો સોમનાથના બંદરે ઉતરી જાય અને જુનાગઢ સુધી પહોંચી જાય, તો પછી કે અમે ખસવાના નહીં, આ તો અમારું જ. જો આ નકશો જોઈ લો આટલા વર્ષો, આ અમારું જ છે. અને પછી તમે જાઓ સુરક્ષા પરિષદમાં કે પેલા ન્યાયાલયમાં ફલાણામાં, વર્ષો લાગી જાય, તમે ખસી ન શકો, એને ખસેડી ન શકો. એને એક સમયમાં થોડા જ સમયમાં જોયું તો નિઝામમાં પણ એક બીજો મુદ્દો યાદ રાખજો, તમે મારી સાથે સંમત થાવ કે ના થાવ, મુસ્લિમો જ્યાં કોઈ જગ્યાએ રાજ કરે એને અલ્પસંખ્યકોનો પ્રશ્ન ઉકેલવાય બહુ સરળ વાત કહેવાય, બહુ સરળ. પાકિસ્તાનમાં આજે અલ્પસંખ્યકોનો પ્રશ્ન જ નથી, બાંગ્લાદેશમાં નથી. પાકિસ્તાનના શાસકોને એ ચિંતા નથી થતી કે આ બધા હિન્દુઓ અલ્પસંખ્યકો આપણને શું કરશે કે કેમ કરશે કે શું કરશે, બિલકુલ પ્રશ્ન ઉકેલી નાખે. તમે વધી દુનિયા ચેં 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 કરતી રહી અને 2-4-5 વર્ષમાં બધાને તરી, અને હિન્દુ પ્રજાને તગડવી એ તો રમત વાત છે. તમારે ત્યાં જો ડિસ્કવરી હોય કે નેશનલ જિયોગ્રાફીની ચેનલ આવતી હોય તો જોજો, બે કૂતરા કે બે દીપડા 10,000 હરણાની પાછળ પડે ને, તબડક 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 10,000 ભાગે. પેલા તો ખાલી આમ 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 માથું જ ઊંચું કરે. કોણે આ પ્રજાને આવી બનાવી, ભાગેડું પ્રજા બનાવી? તમે તમને બગાડવા છે ને, બાજુમાં એક મકાન લઈ લો, પછી તમારા ઘર આગળ બે ઈચ્છા નાખવા, ઈંડાના છોતરા નાખવા, હાડકાના ટુકડા નાખવાના, બસ ભાગ્યા સમજો. હવે કશું કરવાની જરૂર, ભાગો ભાગો અહીં રહેવાય. આજે તો કેટલી જગ્યા આ રીતે ભાગમ ભાગ થઈ રહી છે. આટલી કમજોર આ પ્રજાને બનાવી કોણ અને કેમ બની? અમારે એક ગામ છે જડોદરમાં અલારસા, મારે પહેલા ઘણી વાર જવાનું થતું બ્રહ્મપોરમાં, કૃપાશંકર વૈદ્ય એમના ત્યાં ઉતરું. મને કે અમારે તો બહુ મોટો પ્રોબ્લેમ થયો છે. શું થયું છે? પાછળ જ મુસ્લિમોનો મહોલ્લો છે અને પરેશરામ દરસિયા, તો એ લોકો કહે છે કે તમારી બારીઓ બંધ કરી દો. આ તો અમારા ભાઈના બાર મોટા હોય, તમે બારીમાંથી જુઓ તો કહેતો જ્યાંથી મકાન ત્યાં ત્યાંથી બારીઓ છે 60-70 વર્ષની, હવે કેવી રીતે બંધ કરી? હવે એ લોકોએ ધમકી આપી છે જો બારીઓ બંધ નહીં કરો તો અમે ચોક વચ્ચે બકરું કાપશો. આવી ધમકી આપી છે. તમે શું કહ્યું? શું કહીએ? અમે બધા વિચારમાં પડી ગયા કે હું તમને શીખવાડું છું. તમારે એમ કહેવાનું કે જયારે તમે બકરું કાપો તો અમને પહેલેથી ખબર આપજો, તમે બારીમાં બેઠા બેઠા જોશો, બારીમાં બેઠા બેઠા જોશો. તમે એનાથી એનાથી ભાગો છો એટલે તમને ડરાવે છે, એટલે તમને ડરાવે છે. નહીં તો આપણાથી જોવાય તો ભાગો, કીધું ના જોવાય, ના જોવાય તો પછી ભાગો અને ભાગી ભાગી જશો ક્યાં? મારે બિહાર જવાનું થયેલું ઘણા વર્ષો પહેલા, મઠમાં જવાનું થયેલું, મઠનો કાર્યક્રમ હતો, સપ્તાહ જેવું હતું, અને મેં જોયું કે રાત્રે આખું ગામ ભેગું થયું છે, મઠની સામે જ મોટું તળાવ છે. મેં મઠના મહંત હતા એને પૂછ્યું, નતું આ ગામ બધા ભેગા થઈને કઈ ઝઘડા કરે છે, ગામના લોકો કેમ ભેગા થયા છે? મને કે એસા હે ને સ્વામીજી, એ પોખરા અમારા હે, આ તળાવ મારું જ અમારું છે, અને એમાંથી હમણાં 2 દિવસ પહેલા બધા માછલા પકડીને કાઢ્યા અને ગામવાળાને અમે વેચ્યા. એટલે કોઈ 2 કિલો લઈ ગયું, કોઈ 3 કિલો લઈ ગયું, કોઈ કિલો લઈ ગયું, એના પૈસાની લેવડ દેવડમાં ઝઘડો ચાલે છે. ઓહો, મેં તો તમે માછલાનો ધંધો કરો છો. મને કે પોખરા અમારું, બા પોખરા તો અમારું છે ને, અને આ બધા કોણ છે? મને કે બ્રાહ્મણ હે, ક્ષત્રિય હે, વગા બિહાર છે. મને કે તમને ખબર નથી સ્વામીજી, અમારે ત્યાં તો ક્ષત્રિયના ત્યાં જો બકરું કપાયું હોય તો એની માથાની પ્રસાદી ગુરુબાપાને મોકલવી પડે. ગુરુબાપા એટલે પુરોહિતો. હવે એ લોકો કોઈ અભડાતા નથી, કોઈ દેખ જોવામાં એમને કશું થતું નથી. અને મેં તો એકવાર પેપરમાં એવું વાંચ્યું કે બિહારના એક મુખ્યમંત્રી છે, એમના ત્યાં તો 3-4-5 બકરા બાંધેલા જ હોય, જેવા મહેમાન આવ્યા નહીં
શાકભાજી તૈયાર, બહાર લેવા જવાની કઈ જરૂરત નહીં. એ ટક્કર લેશે કે તમે ટક્કર લેશો? તમે કબૂતર જેવા કેવી રીતે તમે ટક્કર લઈ શકો? મેં તો તમારે જોવા જોવા, મારે તમને એવા ઘડવા છે કે તમે હરણા ના બનો, સસલા ના બનો, કબૂતર ના બનો, બે તાળીઓ પાડી બધા ભાગ દોડ દોડ કરનારા ના બનો. ગુરુ ગોવિંદસિંહ શીખો બનાવ્યો અને શીખોને કહ્યું સામે ઉભારો બરાબર. શીખ એ વાણિયા હતા બધા, શીખ તમે જુઓ એમાં ભાટિયા છે, મોદી છે, રોડે છે, ખત્રી છે, બધા વાણિયા હતા. પ્રજાનું ઘડતર ધર્મ કરે છે અને અહીંયા જે ધર્મો આવ્યા એને એવું અભળી ગયા, વટલી ગયા, બીજી વાત નહીં, અભળી ગયા. આ તો જોવાય જ નહીં, આ તો કરાય જ નહીં, આ તો દેખાય જ નહીં. હું વૃંદાવનમાં, મથુરા વૃંદાવનમાં રહું અને એક મહારાજ આવેલા, એ સ્વયં પાકી પોતાની જાતે રસોઈ કરે, રસોઈ તો કરે પણ ડાબો આગામ બહાર રાખે, પાવડી મૂકે પછી આમ બહાર રાખે, જમણા હાથે બધી રસોઈ કરે. તો મેં એમને પૂછ્યું, મેં કે મહારાજજી ક્યાં વાત, બાયા હાથ તું ઇધર બહાર રખા, મને કે અશુદ્ધ હૈ, અશુદ્ધ હૈ, ઠાકોરજી કી રસોઈ કરની હૈ, ઠાકોરજી કી રસોઈ કરની હૈ તો અશુદ્ધ હાથ કો બહાર રખના ચાહિએ. એને કહા કાટ ડાલો, ઉસકો કાટ ડાલો, અશુદ્ધ રખના હૈ નહીં, ઉસકો કાટ ડાલો. મારા મને જોવા મેં કહ્યું, મુરાદ આ ડાબા હાથનો આભાર માન કે તને ચોખ્ખો કર્યો, પ્રજાને મહાન બનાવી કે કનિષ્ઠ બનાવી. એટલે આ બે કારણોસર આપણામાં સાહસ નથી. બહાર પરદેશ ભોગ દેશવટો બહાર લઈને દેશ દેશ દિશામાં જવાની વૃત્તિ ના જાગી અને કોચનું બનીને પડ્યા રહે, તેને આવીને રાજ કરવું હોય કરે. તમે આવો તો તમને ટેક્સ ભરવાનો, તમે આવો તો તમને નવાબોને ભરો, મરાઠાને ભરો, ફલાણાને ભરો, ફલાણાને ભરો, ટેક્સ જ ભરભર કરવા. આથી પ્રજાને જગાડવી કે જાણે. તો ત્યાં મીર કાસિમ હતો, મીર કાસિમે બહુ જુલમ કર્યો, એટલો જુલમ કરેલો નિજામ હૈદરાબાદમાંથી હિન્દુઓ ભાગે, આ જુનાગઢમાંથી એવી ભયંકર રીતે ભાગે ગયા. કોઈના હાથમાં કેળું હોય તો કેળું પડાવી લે, છોકરાના માટે કેળું ખાવાનું ના રહે. ગામમાં પણ આટલો ત્રાસ થયો, ત્યારે અસહ્ય થઈ ગયું. ત્યારે વલ્લભભાઈએ જોયું તાર બંધાઈ ગયો છે, હવે આમાં મોડું કરાય અને એમણે ચારે તરફ લશ્કર ગોઠવી દીધું, એક્શન લીધો. તરત જ નિર્ણય કર્યો, આ કાલે લડાઈ કરવી છે અને આજે જીગ્ના સાહેબ ગુજરી ગયા. જીગ્ના સાહેબ ગુજરી ગયા, જવાહરલાલજી દોડતા ગયા. જો હું હમણાં 15 દિવસ અટકી ગયો, લોકો શું કહેશે, દુનિયા શું કહેશે? અને જેથી એમને ચડોતરી ભાષામાં કહ્યું કે દુનિયાને જે કહેવું હોય કે હું એને ક્યાં કહેવા ગયો તો એક દાડો વહેલો મરજી આવે જે કરવું છે એમ કરવા. આ માણસો કઈ કહેતો, હું માનું છું કે આપણે કયું પ્રાયશ્ચિત, કયા પાપ ભોગવી રહ્યા છીએ. વલ્લભભાઈ પટેલને જે ધર્મોથી અન્યાય કર્યો એના પ્રાયશ્ચિત ભોગવી, એના પાપ ભોગવી રહ્યા, એના સાથે કોઈ નહીં. અને છતાંય માણસે તરત જ એક્શન લઈ લીધું, જુનાગઢને અરે નિઝામને કવર કરી લીધું. હવે કાશ્મીરમાં રસોઈ જુદો હતો, એને ચાસણી જોતો આવડતી જ નથી. જે ચાસણી જોવાની કુશળતા આ નિઝામ હૈદરાબાદ વાળા રસોયાને કે જુનાગઢના રસોયાને હતી, એ કાશ્મીરના રસોયાને હતી. ચાસણી જોતા જ નથી આવતું. થાય છે, થાય છે, થાય છે, થાય છે. આવી રીતે રાજ ના કરી શકાય, થાય છે, થાય છે. તોય કપરી સ્થિતિમાં જયારે વલ્લભભાઈએ જોયું, ઓહો આ તો શ્રીનગર તૂટવાની અહીં ઉપર આવી ગયું છે, તાઇફાવાડા ફેટ નજીક એરપોર્ટની નજીક પહોંચી ગયા છે, ત્યારે એમને રાતોરાત એરપોર્ટ ઉપર લશ્કર ઉતારી દીધું. કે મૈયાને એ બધાને મોકલ્યા કરિયપ્પાને, એ તો લાંબો ઇતિહાસ, મારે તમને બધી વાત તમે જાણતા હશો, મારે કહેવું નથી. પણ ત્યાંય પાછી એની વાત આવી, હવે અટકી જાઓ, અટકી જાઓ, હવે આગળ ના જશો. પણ આગળ જઈને પછી યુનોમાં જજો. યુનોમાં આપણે ગયા હતા, પાકિસ્તાન નતું ગયું, આપણે જ યુનોમાં ગયા. અને યુનો વાળાને પછી જે બાજી ફેરવી દીધી, જે બાજી ફેરવી દીધી, હવે કોકડું એવું ગૂંચવાઈ ગયું છે, એવું ગૂંચવાઈ. ભગવાન જાણે જયારે એનું જે સમાધાન થવું હોય થાય. મારે તો તમને એટલો જ મુદ્દો કહેવાનો છે કે જુનાગઢની આર્ચી હુકુમત પાસેથી આપણે રાજકારણનો બોધપાઠ લેવાનો છે. નિઝામ હૈદરાબાદ છે એની જે હુકુમત બદલાઈ ગઈ એમાંથી પણ આપણે બોધપાઠ લેવાનો છે.
બધાં કામો જેમ કહેવામાં આવ્યું શામ દામ દંડ અને ભેદ ભણી લીધું કે તમને આ ચારે આવડવું જોઈએ. ચાણક્ય નીતિ છે. જો આ તમને ચાણક્ય નીતિ ના આવે તો તમે સફળ રાજનેતા નથી. હું ઘણી વાર લોકોને કહું છું કે આપણા પાસે બે માર્ગો છે, એક ગાંધીજી નો માર્ગ છે અને એક વલ્લભભાઈજી નો માર્ગ છે. બે છે તો એક જ, પણ છતાં બે માં ફરક છે. એક યુધિષ્ઠિર નો માર્ગ છે અને એક ભીમ નો માર્ગ છે. તમે મહાભારતમાં જોશો તો આ પાંચ ભાઈઓમાં ભીમ અને યુધિષ્ઠિર આ બંને નો એક વે એક એક માર્ગ ચાલે છે. યુધિષ્ઠિર છે ને એ કે ના 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 હો નરો ના બોલાય અસત્ય ના અરે પણ લશ્કર મરી રહ્યું છે. જો યુધિષ્ઠિર આવીને બોલે કે હા અશ્વત્થામા હતો અને કૃષ્ણે પછી દુઃખદી ગઈ વાત કરી ભાઈ બોલો ને ના બોલો તમે એમ કરો કે હાથી મર્યો છે અશ્વત્થા નામ એટલું તો બોલશો ને કાલે એટલું બધું અશ્વત્થામાં હતા અને આને પૂછવી રાખેલું કે નરોવા ગુજરો કે કાંઈ ઢોર વગાડવા છે પેલો સાંભળે આ વસ્તુ દીકરી આ નીતિ છે. નહીં તો આ લશ્કર બધું સાફ થઈ જાય. એટલે મણ નરોવા ગુજરોવા બોલાવ્યા અને એક પેલો ભીમ છે. તમે આખા મહાભારતમાં જોશો બધી સફળતાના મૂળમાં ભીમ જ છે. જયારે જયારે વિપત્તિ આવે ભીમ જ અર્જુને મત્સ્યભેદ તો કર્યો છે, દ્રૌપદી આપણે જીત્યા છીએ, પણ આ બધા કોર્ટ કચેરીમાં જો પડ્યા તો દ્રૌપદી કોઈ બેસ્ટ. એટલે અમે લડવા દો ને બુદ્ધાના હાથમાં રહ્યો, બુદ્ધાના હાથમાં રહેવો છે પછી જે થવું હોય થાય. ખભા ઉપર નાખી અને ભાગ્યો નહીં. હવે કોઈ એ વખતે ના ભાગ્યો હોત ને જ્યાં સુધી એનો નિર્ણય નહીં કરે ત્યાં સુધી દ્રૌપદી આમને આમ ઉભી રહે છે. ઉભી રહે મારું બને, આરોગ્ય મારું બને અને ગંદકી જાય બધી શકો ની પાસે.
માર્ગ ના કારણે એ બારડોલીમાં વિજિત બન્યા અને સરદાર બન્યા.